નમસ્કાર બાળ મિત્રો, આગળ આપણે જોઈ ગયા કે કેડી બેનનું ઘર કેટલા 100 ઓરડાનું હતું અને આપણે એમની મદદ કરી. એ પ્રમાણે બીજી વાર્તા છે. અનિશા નામની એક છોકરી છે અને રાજા નામનો છોકરો છે. એ બંને દુકાને ફ્રૂટ ખરીદવા જાય છે. તો કહે છે એ બેને કે સફરજન આપો અને કેળા આપો. તો કેળા અને સફરજન લે છે. પછી કહે છે કે કેળાના કેટલા અને આટલા સફરજનના કેટલા. તો કહે છે બેન કે 37 રૂપિયાના સફરજન થયા અને 21 રૂપિયાના કેળા થયા. તમે મને 58 રૂપિયા આપો. તો રાજા કહે છે કે આ કેમની ગણતરી એકદમ કરી દીધી. તો એમ કહે છે કે 37 એટલે 30 વત્તા 7 અને કેળાના 21 રૂપિયા એટલે 20 વત્તા 1 એટલે 30 ને 20 કેટલા થયા 50 અને 7 ને 1 કેટલા થયા 8. એટલે આ મૌખિક ગણતરી ફટાફટ કરી શકાય. એ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ અહીંયા. 73 વત્તા 24. હવે 73 ને આપણે ચાલો ભાગ પાડો. કેમના પડાય? 70 વત્તા 3. તો ચાલો આપણે ભાગ પાડીશું. 70 વત્તા 3. હવે આપણે 24 ના ભાગ પાડી દઈશું. 24 ના કેટલા પડે? આપણે વચ્ચે સાની નિશાની કરીશું, વત્તાની. હવે 24 ના કેટલા પડશે? 20 વત્તા 4. હવે અમે જુઓ 70 અને 20 નો શું કરીશું? ભેગા કરીશું આપણે. 70 ને 20 કેટલા થાય? 70, 80 અને 90. આ બંનેને શું કરવાના? ભેગા. 70, 80 ને 90. હવે વચ્ચે વત્તાની નિશાની. હવે કયા સંખ્યા રહી? 3 અને 4 રહ્યા. તો 3 અને 4 ને આપણે ભેગા કરીશું. 4 ને 3 કેટલા થાય? 4, 5, 6 ને 7. આવડે છે ને તમને? તો હવે આ બંને નો સરવાળો કરીએ. 90 ને 7 કેટલા થાય? બરાબર 97. તો જવાબ શું આવે? 97. એ પ્રમાણે આપણે બીજો દાખલો જોઈએ. 62 વત્તા 31. તો ચલો 62 ના ભાગ પાડો. 62 ના આપણે ભાગ પાડીશું 60 વત્તા 2. અને 30 ના ભાગ કેટલા થશે? 31 ના 30 વત્તા 1. ખૂબ સરસ. હવે જુઓ, હવે શું કરીશું આપણે? 60 અને 30 ને ભેગા કરીશું. 60 ને 30 કેટલા થાય? 60 70 80 ને 90. તો આપણે અહીંયા લખીશું 90. હવે કેટલા થાય છે? 2 ને 1 કેટલા થશે? 3. તો વત્તા 3. તો 90 ને 3 જવાબ શું આવશે આપણો? 93. એ પ્રમાણે બીજો દાખલો છે. જુઓ 36 વત્તા 23. તો 36 ના ભાગ પાડો. ચલો 30 વત્તા 6. અને 23 ના ભાગ પાડો. 23 ના 20 વત્તા 3 છૂટા. હવે આપણે 10કા વાળી સંખ્યા ભેગી કરી દઈશું. 30 વત્તા 20. આ બંનેને શું કરીશું? ભેગા. એટલે 30 ને 20 કેટલા થશે? 30 40 50. તો આપણે શું લખીશું અહીંયા? 50. પછી આપણે 6 અને 3 ને સરવાળો કરીશું. 6 ને 3 કેટલા થશે? 6 7 8 ને 9. તો જવાબ આવે 9 લખ્યો. હવે આ બંનેને આપણે ભેગા કરીશું. 50 ને 9 59. તો જવાબ આવશે આપણો 59. હવે બીજો દાખલો છે. જુઓ 31 વત્તા 57. તો આપણે 31 ના કેટલા ભાગ પાડીશું? 30 વત્તા 1. અને 57 ના બોલો? 50 વત્તા 7. હવે શું કરીશું આપણે? ચલો 10કા વાળી સંખ્યાઓ ભેગી કરીશું. 30 અને 50 નો સરવાળો કેટલો થશે? પહેલા લખીશું 50 60 70 ને 80. તો આપણે કેટલા લખીશું અહીંયા? 80. આ બંનેનો સરવાળો.
साइड 70 ने 80 વત્તા હવે આપણે કોનો કોનો કરીશું 1 અને 7 નો 7 ને 1 8 થશે તો 7 ને 80 ને 8 કેટલા થશે 88 તો જવાબ શું આવશે આપણો 88 આ પ્રમાણે તમે ઘરેથી હોમવર્કમાં આ પ્રમાણેના દાખલા કરી અને હોમવર્ક કરો